राम राम दाईरानी। जो अमारे जावानू आज भाणवर बाजू है, तो आ बे जणा है ई अटाणा ई के झटझट अमे अमारू काम कर लिए, के पोपट ने पायरिया थी, पोपट नु तो करवू ज पड़े। बे जणा जो पोपट में अटाणा पांजरा में बे जाय में पोपिया ने सीकून। जो पोपट पोपट नहीं है ना आगनी ने ओलो मोटो बधु घोरता पोपट नो है पण इमा जारी फिट करवानी है पा, पछी आमा पानी मजा है आवी के? जाए। पानी है के? ए खाली से के अले आ ने ना सी पोपट बाई थे आप अच्छा आदिक सीकू नहीं थे सीकू बो खाए पोपी है बो खाए अगर मोर गए बहु वेलू कर दे मां ઈને હે ને આજ મજા આવે છે એટલે ઘર મોટો ઘર આવી જાય રે એના માટે સ્પેશિયલ હે ને જારી એક આઈ ફિટ કરવાની હે હે ઘર મોટું હે જારી ફિટ કરવાની હે જો સ્પેશિયલ આ ઘર બનાવવાની તૈયારી હોય એટલે આમાં જારી બારી ફિટ કરવાની હે અને મોટું ઘર કરવું આમાં જબરજસ્ત છે તો એ ખુલ્લામાં હરખા રહે હગે આ થોડુંક પિંજરું હે ને નાનું પડે બે જણાવની કોમેન્ટ પણ હતી કે પિંજરું નાનું હોય કે ઇંજરો એ કે હારું મોટો એ કે હે પિંજરા તો ઓલરેડી મોટ આપણી છે જ હાર્દિક ના ઝીણકો તો તે દુ ના દીએ પિંજરા જો અમાર આખું પક્ષી ઘર ઉતું આ જા રહી બધાય પક્ષી ઉતા આમાં અલગ અલગ બરોબર પણ પાછા લોંગ સમય ઠેકવા દે જારી એમ તૂટે ગઈ એટલે એ નવી ફિટ કરવાની હે પોપિયા બહુ ખાય હે પોપટ પોપિયા બહુ ખાય અલે દીગા દે બધા ને એક એક સીન કે જો ઓલો પોપટ ખાઈ જાય પોપટ પહેર્યા થી આવી મોટો હે એક જણું તો કાય એમણે માં જોઈએ આજ મા દીકરો બે બહાર જવાની તૈયારી કરે આજ બુલેટ લઈને જવું બે ને મારે ને તો હું તમે જાઓ આપણા વાહન પડ્યા ગાડી એક પડી એકમાં જરાક એક્સિડન્ટ થયું હતું અટાણે રિપેરિંગમાં પડી બદામું અમારે પાક્યું બહુ જોરદાર અને મીઠ્યું એવ્યું હે આ બદામું ત્રણ ચાર હે મીઠી એટલી ખાટી મીઠી લાગે એકદમ અસર કાશી એટલી જીગી હોય તો મીઠી લાગે અને પાકળતો હોય તો એકદમ હાવ બહુ જ મસ્તી ની યાર બીજો પાકી મસ્તી ની પાકી બહુ પાકી પાકતાર પદા મને સાલી દીધી આપણી મસ્તી ની આપડાવી બે હો હો ને આથી તે અપડાવન ખા કોઈ કોઈ ને અપડાવન જ દેવી ઘણાય હમણે કે તમારું ઇન્ટ્રોડક્શન કરાવો તમે ક્યાં રહ્યો ને હું હે ને ઘણાય હજે કોમેન્ટમાં એવું લખે તો અમારું ગામ છે સિંબર જે પોરબંદર જિલ્લાના
બગોદર ની બાજુ માં આવ્યું સિંબર ગામ, ત્યાં અમારી વાડી છે બસ સ્ટેન્ડ ની સામે, બાવાવાડી બસ સ્ટેન્ડ છે. અને આજકાલ ઇઝરાયલ વિશે આપણે બે ત્રણ વાતો કરીએ. અત્યારે ઇઝરાયલ જવામાં અહીં તો પડા પડી હાલે, પણ વિશ્વમાં આ થોડાક દી પહેલાં થોડુંક ડીમ થયું હતું. એનું કારણ હતું કે ત્યાં બે જણાએ થોડાક કામમાં થોડુંક ઓલું કર્યું, એકાદ બે આડાવરા થોડુંક ઓલું કર્યું એવું થયું. પણ હકીકતથી આથી ખરેખર ત્યાં કામ કરવા ગયા હોય ને તો ખરેખર કામ કરવું જોઈએ કાયદેસર રીતે, કમ્પ્લેટ રીતે. કારણ કે અટાણે એટલા છોકરા વેઇટિંગમાં છે, બધા માનો ને કે હજારો ને મોઢે વેઇટિંગમાં છોકરા છે ઇઝરાયલ જવા માટે. અને ઘણા છે એ કેટલા કેટલા ત્રીસ પછી પછી 20,000 પીસીસી માટે ને કાગળિયા માટે દોડાદોડી કરીને માન માન બધું ભેગું કર્યું. અને જો આવું થાય એટલે થોડોક ઇસ્યુ થાય, પણ હવે પાછું ચાલુ થયું. અને હવે રેગ્યુલર કામ કરે તો હજારો માણસો અટાણે લાઇનમાં છે ને, એ 100 મહિનાની અંદર ઇઝરાયલમાં પૂગે જાય. એટલે ત્યાં સારી રીતે કામ કરે અને સારી રીતે રહે તો બધાય ની ફાયદો હે. જાવા વરાય જટજટ બધી તૈયારી રાખે તો જટજટ નો જી પૂગ્યો, જટજટ વેલું પૂગ્યો હારું. અને પૂગે જ જાહે બધાય. ખરેખર ઇઝરાયલ ની હે ને લેખીએ ને તો સ્વર્ગના દરવાજા ખોલ્યા ઇઝરાયલ ની સ્વર્ગ. કે જે પૈસી પૈસી 30-30 લાખમાં ન જવાતું, અને એટલા પૈસાને ઓછા પૈસાની અંદર અને પાછું વગર ઇન્ટરવ્યુ જવાય. બાકી આજ સુધી ત્યાં એટલા પૈસા દેતા કોઈ જવાબદારી નહોતું લેતું, કોઈ ઇન્ટરવ્યુ ફરજિયાત હતું. પણ અત્યારે બહુ ખરેખર સમય એવો મોકો હે ને બધાને માટે, એ છોકરીઓ છોકરા પાસે ભલે ને 2-5 ચોપડી જ ભણેલ હોય તોય હાલે, એવું કઈ જરૂરી નથી. ફોન કેટલા મેસેજ આવે, કેટલા ફોન આવે કે ભાઈ આ હું બધી વસ્તુ. અમે કીધું ના ના ઓકે ભાઈ જવાય, 100% ઇઝરાયલમાં જવાય. ઇઝરાયલ દેશ બહુ સારો છે, કન્ટ્રી બહુ સારી, 1 નંબરની કન્ટ્રી આખા વિશ્વની અંદર. અને ત્યાં જે તમે કામ કરો એટલે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયો તો પગાર મળે મળે ને મળે જ. હાવ આવો અવરે આટે આપણી ભાષા દેહી ભાષામાં કહે ને તો ભાઈ, કારણ કે આપણી ઘણા બધા પૂછતા હોય થોડી મેસેજ માંગે તો એક ની મેસેજ ની કરે કરે ન આપણે જવાબ. એટલે વિડિયાના માધ્યમથી ખરેખર અમે બધાય માટે એક એ વસ્તુ કહીએ કે ભાઈ ત્યાં જે હે એ વ્યવસ્થિત કામ કરે, અને આથી જાય પણ બધા વ્યવસ્થિત કામ કરે રેગ્યુલર, તો આ હજારો માણસો અટાણે વેઇટિંગમાં હે ને એ બધા ફટાફટ પૂગે જાય આખાય. કારણ કે એ બધા અટાણે એક સપનું લઈને બેઠા તો દુનિયાના, અને અમારા હગામાં હાલની તકમાં અમારા રિલેટિવમાં પણ ઘણા બધા તૈયાર બેઠા એવું ગામો ગામ. અને દરેક ગામમાંથી એક એક ગામમાં લગભગ ઓછામાં ઓછા હે ને 50-50 જણા જવા માટે તૈયાર અટણે વેઇટિંગમાં હે. ઘણા બધા એ પ્રશ્ન કરે કે ખેતી કાડી કામમાં ના અઘરું હે થોડુંક ના દે, પણ ખેતી કામમાં આપણે કાંઈ અઘરું ને ઇન્ડિયા કરતા હાવી જઈએ ને અઘરું અઘરું. આ ઇન્ડિયામાં અઘરું હે, વખેડા લેવાય ને તો અઘરું પડે. ટેકનોલોજી છે, ખાલી ટાઈમ દેવાનો હોય કામમાં, ટાઈમ દેવાનો હોય. અને ટાઈમ તો આખા વિશ્વમાં ગમે જગ્યાએ દેવો પડે તો જ તમને પગાર આપે. ના પાવડો તો હે નહી, ત્યાં ધોરિયા કે પાવડો કે કઈ બરધું કે એવું કઈ હે નહી, કે નેત ત્યાં વાયુ બધું આખું એ ફુવારા સિસ્ટમ હે, ટપક પદ્ધતિ હે, એવું જ છે. બાકી તો આ જે વિડિયા મૂકે એ લોકો એને ખબર જ છે એ બધા કે બકાલા ઉતારવા ના ને તે સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને રિપ્લાય પણ આપજો. જો કે અમારા વિડીયો હે ને અહીં તો ધમાકેદાર જ હોય, કામ તારું કહેવાનું હે, બગડાટી જ બોલતી હોય, નીકળી મોજે જ આવતી હોય બધા ની. ખરેખર ઘણા બધા અમને કોમેન્ટ કરે કે ના તમારા વિડીયા જોવાની મજા આવે, એટલે વાતો પૂરી હોય કે. અને મારું ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બેયમાં અટાણે ધમાકેદાર હાલે. એટલે ઇન્સ્ટાગ્રામમાં નાથા વડોદરા 007 છે મારી આઈડી, એમાં જો મજા આવે તો ઇન્સ્ટાગ્રામમાં આવજો. એમાં વિડીયા અને રીલુ એકથી એક મસ્ત આવતી હોય. એટલે ફેસબુકમાં નાથા વડોદરા છે, અને ફેસબુકમાં પણ આપણું જોરદાર પણ હાલે. એટલે તમે તમારે એ તમારે લાઇક ને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ ને ફોલો ને કરતા રહીજો, અને વિડીયા અમારા જોતા રહીજો. બેયને નીકળી બગડાટીને મોજે જ માણવાની બધાયની.
જય માતાજી. અને ડ્રેગન ના એ શકર હે એ લેવા જવાના હે. લગભગ તો આજ અમે આજ જવાનું હે. ડ્રેગન વાળા બાજુમાં જ છે અમારી વાડી, ખેતી કરે એ લોકો. એ ત્યાં આપણે વિડીયો બનાવ્યું જોરદાર ડ્રેગનની ખેતીનો, બહુ મસ્ત વિડીયો બનાવ્યું. ત્યાં આજ જવાનું અમારે. આ શક્કર પણ ત્યાંથી જ લેવાના હે અમારે, કારણ કે એવાની ખાસ જરૂર હે. જો બધા બે લાલ કલરના ડ્રેગન પણ છે અને વ્હાઈટ કલરના પણ છે, બે જાતને છે. આલુ બુખારા. આપણો બગીચો હે, હજે અમારે બેગદીમાં ઘણો બધો બગીચામાં સુધારો વધારો કરવાનો હે. બાધુણું થઈ ગયું ભાઈ, ઓલું કે તું કટિંગ કર નાખ, ઓલું તું કટિંગ કર નાખ. આ તમે બે રહેવા દો, હું કટિંગ કરી દઉં. હું કરતી જા, હાર્દિક ને બધાય ને આ બધાય ભરણ માં નાખે બને. હા ઈ બરોબર. હાલ ભાઈ તારે ઈ કરવાનું થાય, જા કટિંગ કર નાખે બધું આજ્ઞા જાળવવાનું. પછી તું ભારી ભરે અને એક નાખે જે ઈ કર. મેં જેમ ભરવાના ઈ જોયું જો નહી રહે જોઈ જઈ લો ભરે નહી તો વાવડા નું. નિરીક્ષણ કરે કાઉ કે તારું કેવાનું. આમ આગતરો ફાલ્યો, આમ કેરી લાગે ગયું, ફાલતા આવ્યો પણ. હા કેરી ન્યા લોનકા લઈ ગયા હે. એવડે કેરી મણ મણ ની ઘઉં નું એવું લગભગ જો હાવ પાક પડે ગયો એવું. તમે મને લીલી લોર કોઈ દેખાતી ને ખરેખર. આ ખેતર મારું આ બાજુ નું હે, બીજું આમાં એક પણ લોર અહીં લીલી દેખાતી ને. અને આ ગુલાબ છે, આ સ્પેશિયલ ગુલાબ આપણો. જો ફૂલ જોવો તમે હે.